વડેખણ ગામે લાઇમસ્ટોનનું ગેરકાયદેસર ખનન પકડી પાડવામાં આવ્યું. વડેખણ ગામમાંથી મોટા પાયે લાઇમસ્ટોનનું ખનન થતું હોવાથી પકડી પાડવામાં આવ્યું. ઉપલેટા મામલતદાર રેવન્યુ તલાટી સર્કલ ઓફિસર વડેખણ ગામમાં રેડ કરતા ખનિજ ચોરી આવી સામે. ખનિજ ચોરીના સ્થળેથી અનેક વાહનો અને ઇટાચી મશીન નાસી છૂટ્યા હતા. તપાસ કરતા બે ઇટાચી મશીન બાજુમાં આવેલ પવનચક્કી પાસે સંતાડેલ મળી આવ્યા હતા. 70 લાખના ઇટાચી મશીન સાથે ડ્રાઈવર અને હવે પૂર્વ બાતમી આધારે કલેક્ટર સાહેબની સૂચના અનુસાર વડેખંડ ગામની સરકારી જમીનમાં લાઇમસ્ટોનનું ખોદકામ થતું હોવાની મળેલ રજૂઆત અન્વયે અમો સર્કલ ઓફિસર રામભાઈ કંડોરિયા, મહેશભાઈ કરંગિયા તલાટી અને રાહુલભાઈ સોલંકી રેવન્યુ તલાટીની ટીમ જઈને તપાસ કરતા સરકારી જમીનમાં ખનન થયાનું અને હિટાચી મચ્છીનો ત્યાંથી રવાના થયેલ હોવાનું જાણ થતાં અમે એમ કે એમના સિલે પીછો કરતા બે ઇટાચી મશીન ત્યાં પવનચક્કીની ઓફિસ પાછળ મૂકીને ભાગતા એક ડ્રાઈવર રાજુ ઉર્ફે રાજેન્દ્રસિંહ ચૌહાણ નામનો પકડાઈ ગયેલ અને એમને નિવેદન લેતા જે જાહેર થયા મુજબ આ બંને ઇટાચી મશીનો પેલા કિશોરભાઈ ઉંબલના હોવાનું અને તેઓ આ જગ્યાએથી ગેરકાયદેસર ખનન કરાવતા હોવાનું જાહેર થતાં બંને ઇટાચી મશીનો સીઝ કરી પોલીસે હવાલે કરેલ છે. બંને ઇટાચીની કિંમત અંદાજિત 70 લાખ રૂપિયા. એ તો પેલા નિવેદનમાં લખાવ્યા મુજબ કિશોરભાઈ ઉંબલનું નામ ખોલ્યું છે. કલેક્ટર સાહેબને અમે રિપોર્ટ કર્યો છે બરાબર, એ ત્યાં ખનિજ ખાતા મારફત તપાસ કરાવી અને વિશેષ પગલાં લેશે.